أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ناظرین السلام علیکم ورحمۃ اللہ۔ نویں ماہ ذی الحج سفیر امام حسین علیہ السلام جناب مسلم ابن عقیل نے شہادت نو دیوس چھے۔ مومنوں ماٹے واقعاً આ ગમનાક અને મુસીબતનો દિવસ છે۔ ઇબને અબ્બાસથી રિવાયત મળે છે કે એક વખત હઝરત અલી અલૈહિસ્સલામે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને સવાલ કર્યો, યા રસૂલલ્લાહ, શું તમે મારા ભાઈ અકીલથી મોહબ્બત કરો છો? ત્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું, હું તમારા ભાઈ અકીલ અલૈહિસ્સલામથી મોહબ્બત કરું છું, કારણ કે તે મારા ચાચા જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામના ફરજંદ છે અને મારા ચાચાના દીકરા ભાઈ છે। એ અલી, શા માટે હું તેમનાથી મોહબ્બત ના કરું? કારણ કે તેઓ તમારા ફરજંદ ઇમામ હુસેન અલૈહિસ્સલામની મોહબ્બતમાં શહીદ કરવામાં આવશે। એ અલી, સૌથી પહેલાં તમારા ફરજંદ ઇમામ હુસેન અલૈહિસ્સલામની ઉપર જાન ફિદા કરશે તે માં જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ હશે, અને એ અલી, જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલની શહાદત એ મોમિનો માટે ગમનાક દિવસ છે અને મોમિનોએ રડવું જોઈએ તેના ઉપર, અને ફરિસ્તાઓ તેમના ઉપર રહેમત નાઝિલ કરે છે। રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે જ્યારે આ વાત બયાન કરી ચૂક્યા અને જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલની શહાદતની ખબર આપી ચૂક્યા, ત્યારબાદ તેઓ એટલું રડ્યા કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા। હા અજીજો, હિજરી સન 60માં કુફાવાસીઓ તરફથી ઇમામ હુસેન અલૈહિસ્સલામ તરફ 12,000 લેટર્સ આવ્યા કે ઇમામ હુસેન અલૈહિસ્સલામને લેટર લખે છે કે મૌલા, તમે અહીં તશરીફ લાવો, અમારી હિદાયત કોઈ કરનાર નથી અને 1,00,000 તલવાર તમારી મદદ માટે તૈયાર છે। જ્યારે ઇમામ હુસેન અલૈહિસ્સલામને આ લેટર્સ મળે છે તો ઇમામ હુસેન અલૈહિસ્સલામ આ લેટર્સના જવાબના રૂપે પોતાના ભાઈ જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલને એક લેટર મોકલે છે, જેમાં ઇમામ હુસેન અલૈહિસ્સલામ લખે છે કુફાવાસીઓને કે મારા ભાઈ જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલને તમારી તરફ મોકલું છું અને તમારી ત્યાંની હાલત બયાન કર્યા પછી હું જલ્દી આવી જઈશ, અને તેઓ એટલે કે જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ મારા ભરોસાપાત્ર છે અને તમે તેઓના હાથ ઉપર બૈયત કરજો। જ્યારે જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ આ લેટર લઈને કુફા તરફ જાય છે તો જનાબે મુખ્તારના ઘરે રોકાય છે અને ત્યાં કુફાના શિયાઓ હાજર થઈ જાય છે અને ઇમામ હુસેન અલૈહિસ્સલામના આ લેટરને વાંચીને તેમના હુકમની તાઈદ કરતા જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલના હાથ ઉપર બૈયત કરે છે અને 18,000 લોકોએ જનાબે મુસ્લિમની બૈયત કરી। જ્યારે યઝીદને આ ખબર મળી તો તેણે કુફાના ગવર્નર તરીકે ઇબ્ને ઝિયાદની નિમણૂક કરી, અને જ્યારે ઇબ્ને ઝિયાદ ત્યાં આવ્યો તો લોકોને ડરાવી ધમકાવી લાલચો આપીને જનાબે મુસ્લિમની વિરુદ્ધ કરી દીધા। ધીમે ધીમે જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલનો સાથ લોકો છોડતા ગયા। જ્યારે જનાબે મુસ્લિમ મગરીબની નમાઝ પઢે છે તો 30 લોકો ત્યાં હાજર હોય છે, અને જ્યારે ઈશાની નમાઝ માટે ઊભા થાય છે તો પાછળ નજર કરે છે તો કોઈ તેમનો સાથ દેવાવાળો નથી મળતો, અને આ રીતે જનાબે મુસ્લિમનો સાથ લોકોએ છોડી દીધો। અને જ્યારે સવાર થાય છે તો ઇબ્ને ઝિયાદના સિપાહીઓએ છળ અને કપટથી જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલને ગિરફ્તાર કરે છે અને ઇબ્ને ઝિયાદના દરબારમાં લઈ જાય છે અને તેને બેરહેમીથી
कत्ल करी देवामां आवे छे। तो अजीजो आओ आपणे आ जनाबे मुस्लिम इब्ने अकीलनी शहादतनी ताजियत, सफीरे इमाम हुसैन अलैहि सलामनी शहादतनी ताजियत, मुंतकीम खूने हुसैन इमाम जमाना अलैहि सलामनी खिदमत में पेश करिए। अंत में अल्लाह तबारक व ताला पासे आपणे दुआ करिए कि अल्लाह मुंतकीम खूने हुसैन, मुंतकीम सफीरे इमाम हुसैन अलैहि सलामना जहूर में जल्दी करे અને આપણા બધાનો શુમાર તેમના નાસીર મદદગારમાં કરે। અલ્લાહુમ્મા સલ્લા અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ।